વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા જનસમાજની સમર્પિત ડભોઈ રેફરલ હોસ્પિટલ ખાતે એક ટન ઓક્સિજન ઉત્પાદનની ક્ષમતા ધરાવતા પ્લાન્ટનું લોકાર્પણ પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી વ્રજરાજ કુમાર શ્રી દ્વારા કરવામાં આવ્યું હતું. ધારાસભ્યની ગ્રાન્ટમાંથી 2 એમ્બ્યુલન્સનું લોકાર્પણ તેમજ મહેતા એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટ દ્વારા 12 જેટલા ઓક્સિજન કોન્ટેસ્ટન્ટ અર્પણ કરાયા. આજરોજ ડભોઈ દર્ભાવતી નગરીમાં કોલેજ કેમ્પ્સ ખાતે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી 2 એમ્બ્યુલન્સ અને ડભોઈ દ્વારા રેફરલ હોસ્પિટલ ખાતે 1 ટન ઓક્સિજન ઉત્પાદનની ક્ષમતા ધરાવવાનું પ્લાન્ટનું લોકાર્પણ પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી વ્રજરાજ કુમાર શ્રી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જ્યારે સમગ્ર વિશ્વ કોરોનાની મહામારીની ઝપટમાં આવી ગયું છે ત્યારે આપણા દેશમાં પણ ઘણા લોકોને આ મહામારીનો સામનો કરવો પડે છે અને હવે બીજી લહેર પૂરી થઈ ત્રીજી લહેર શરૂ થવાની તૈયારી છે અને તે લહેર ખૂબ જ ઘાતક હોવાના એંધાણ આવી રહ્યા છે. ત્યારે આગમચેતીના ભાગરૂપે વીવાયો દ્વારા સમગ્ર રાજ્યમાં 19 જેટલી જગ્યાએ 5 કરોડના ખર્ચે આ ઓક્સિજન ઉત્પાદન કરતા પ્લાન્ટ શરૂ કરવામાં આવી રહ્યા છે, જેમાં સ્વામીજીએ કહ્યું કે પ્રભુની શક્તિ વગર કોઈ વસ્તુ શક્ય નથી, એટલે કે પ્રભુની પ્રેરણા થઈ અને વીવાયો દ્વારા આપણા ડભોઈ દર્ભાવતી નગરીને પણ તેનો લાભ મળ્યો, તે ખૂબ જ લાભદાયી છે. ત્રીજી લહેરની આગમચેતી માટે આપણે પૂર્વ તૈયારીના ભાગરૂપે શરૂ કરવામાં આવી રહ્યું છે. આજરોજ ડભોઈ દર્ભાવતી નગરીના અને લંડનના એક પરિવાર દ્વારા 20 લાખ રૂપિયાના ખર્ચે આ ઓક્સિજન પ્લાન્ટ આપણાને મળ્યો છે. તેમજ ધારાસભ્યની ગ્રાન્ટમાંથી 2 એમ્બ્યુલન્સ મળી છે અને મહેતા એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટ દ્વારા 12 જેટલા ઓક્સિજનની કોન્ટેસ્ટન્ટ આજરોજ આપના ડભોઈ દર્ભાવતીની મળ્યા છે, જેમાં ઓક્સિજન પ્લાન્ટનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ અને આંધ્રપ્રદેશના રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા. આ પ્રસંગે ડભોઈ દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સોટા, છોટા ઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવા, ડભોઈ એસડીએમ શિવાની ગોયલ, ડભોઈ નગરપાલિકાના પ્રમુખ કાજલબેન દુલાણી, ડભોઈ નગરપાલિકાના કારોબારી ચેરમેન વિશાલ શાહ, વડોદરા જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન અશ્વિનભાઈ પટેલ, ડભોઈ શહેર પ્રમુખ ડૉક્ટર સંદીપભાઈ શાહ, જિલ્લા મહામંત્રી ડૉક્ટર બીજે બ્રહ્માભટ્ટ, ડભોઈ શહેરના મહામંત્રી અમિતભાઈ સોલંકી, જિલ્લા આરોગ્ય સમિતિ ચેરમેન નિલેશભાઈ પુરાણી તેમજ ડભોઈ ભાજપના અન્ય હોદ્દેદારો તેમજ યુવા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, સ્પીડ ન્યૂઝ 17, હરમેશ સત્યની સાથે. વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન વિવાયો ભારતના તત્વાવધાનમાં ગુજરાતભરમાં અલગ અલગ શહેરોમાં ગામોમાં 19 પ્લાન્ટ ઓક્સિજન પ્લાન્ટ લગાડવાની જે ઘોષણા કરવામાં આવી હતી તે અંતર્ગત વડોદરા શહેરના અંદર 1.25 કરોડના ખર્ચે 4 પ્લાન્ટનું મંગળ ઉદ્ઘાટન કરવામાં આવ્યું. રાજકોટના અંદર 3 ઓક્સિ પ્લાન્ટનું ઉદ્ઘાટન, આ બંને લોકાર્પણ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીજીના હસ્તે કરવામાં આવ્યા. એ યાત્રા ઓક્સિ પ્લાન્ટના ઉદ્ઘાટનની આજે દર્ભાવતી પહોંચી અને અહીંયા 1 ટનનો ઓક્સિ પ્લાન્ટ આજે ગુજરાત રાજ્યના ભાજપના અધ્યક્ષ સી આર પટેલજી દ્વારા લોકાર્પિત કરવામાં આવ્યું છે. સાથે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના પરિમલભાઈ અથવાણીજી અને દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સહિત સાંસદ, જિલ્લા પ્રભારી વગેરે આજે ઉપસ્થિત રહ્યા છે. દર્ભાવતીમાં આ ઓક્સિ પ્લાન્ટની ખૂબ જ વિશેષ આવશ્યકતા હતી. જ્યારે મને જાણ થઈ ત્યારે શૈલેષભાઈ મહેતાને મેં વાત કરી, આ વાતને એમને વધાવી લીધી અને હંમેશા એ દર્ભાવતીના જનતા માટેનો વિશેષ વિચાર કરતા પણ હોય છે. એમની ધારાસભ્યની ગ્રાન્ટમાંથી તેમજ એમના ટ્રસ્ટમાંથી પણ આજે એમ્બ્યુલન્સ અને ઓક્સિજન કોન્સન્ટ્રેટર આજે લોકાર્પિત કરવામાં આવ્યા છે. વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન વીવાયો છેલ્લા 1.5 વર્ષથી કોવિડ કેર ડ્રાઈવના અંતર્ગત, સેવા સંકલ્પ પ્રોજેક્ટના અંતર્ગત કોરોના મહામારીના વચ્ચે જનસેવા માટે હંમેશા તત્પર રહ્યું છે. વિશ્વભરના હજારોની તાદાદમાં કાર્યકર્તાઓ, દાતાઓ આ સંસ્થા સાથે જોડાઈને આ બધી સેવાકીય પ્રવૃત્તિઓના અંદર હંમેશા નિમિત્ત બની રહે છે. દર્ભાવતીમાં ઓક્સિ પ્લાન્ટ એક આશીર્વાદરૂપ છે અને મને વિશ્વાસ છે કદાચ થર્ડ વેવ પણ આવશે તો પણ આ ઓક્સિ પ્લાન્ટના માધ્યમથી અનેક લોકોની જાન બચાવવામાં આપણે નિમિત્ત બની શકીશું. પરમ પૂજ્ય ગોસ્વામી 108 કુમારજીના પ્રેરણાથી, એમના આશીર્વાદથી આજે ડભોઈ દર્ભાવતી ખાતે 1 ટનના ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.
સાથે જ ધારાસભ્યની અમારી ગ્રાન્ટમાંથી બે એમ્બ્યુલન્સ અને અમારા મહેતા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી ઓક્સિજન કોન્સન્ટ્રેટર આ ત્રણેય વસ્તુઓ માટે ગર્ભાવસ્થા માટે આજનો દિવસ બહુ સુખદ દિવસ કહેવાશે. કારણ જે રીતે છેલ્લા સવા વર્ષથી મહામારી ચાલી રહી છે અને આ મહામારીમાં અનેક લોકો સંક્રમિત થયા છે, જેમાં ડભોઈ તાલુકા અને ડભોઈ નગરના લોકોને પણ સંક્રમણ તો ભોગ બનવું પડ્યું છે. આગામી ત્રીજી વેવ બાળકો માટે પણ ખતરનાક રીતે આવી રહી છે, ત્યારે એ ત્રીજી વેવમાં આપણે સૌ એક તાકાતથી લડી શકીએ એના માટેની તૈયારીના ભાગરૂપ આ બધી વ્યવસ્થા કરવામાં આવી છે. હું પરમ પૂજ્ય ગોસ્વામી 108 ગુજરાત કુમારજીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમના માર્ગદર્શનથી એમના પ્રેરણાથી લંડનના પરિવાર દ્વારા આપણને 20 લાખ રૂપિયાનો ઓક્સિજન પ્લાન્ટ સ્પોન્સર કરવામાં આવ્યો છે. સાથે સાથે આનું લોકાર્પણ પણ ભારતીય જનતા પક્ષના પ્રદેશના અધ્યક્ષ સીઆર પાટીલજી દ્વારા કરવામાં આવ્યું. આ પ્રસંગે અમારા મિત્ર અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ગ્રુપ પ્રેસિડેન્ટ તથા રાજ્યસભાના સભ્ય શ્રી પરિમલ નથવાણીજી ઉપસ્થિત રહ્યા અને સાથે કરનાળીના પરંદુ ભગત એટલે કાકુજી એમના દ્વારા પણ હાજરી આપી અને શરૂઆત આ મહામારી સામે લડવા માટે એમણે પણ ઓક્સિજન કોન્સન્ટ્રેટર પ્લાન્ટ આપીને એ શરૂઆત કરી હતી અને એમના મગજમાં પણ ડભોઈમાં ઓક્સિજનનો પ્લાન્ટ ઊભો થાય એવી એમણે પણ સૂચના કર્યું હતું અને ત્યારબાદ આ ઓક્સિજન પ્લાન્ટ આજે ગર્ભાવતી ખાતે પહોંચી ગયો છે. ત્યારે હું આ તમામ મહાનુભાવોનો આભાર માનું છું. આ પ્રસંગે અમારા સાંસદ ગીતાબેન રાઠવા, વડોદરા જિલ્લાના પ્રભારી પરાક્રમસિંહ, વડોદરા જિલ્લાના પ્રમુખ અશ્વિનભાઈ, જિલ્લા પંચાયતના પ્રમુખ અશોકભાઈ, જિલ્લાના મહામંત્રીશ્રીઓ, જિલ્લાના અગ્રણીઓ અને ખાસ કરીને હું આ કોલેજમાં આ કાર્યક્રમ કરવા માટે અમને હોલ આપનાર અમારા મિત્ર શશિકાંતભાઈ પટેલનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને ગર્ભાવતીની જનતાને આ ઓક્સિજનથી ત્રીજી વેવ સામે લડવામાં ખૂબ જ મહત્ત્વનું યોગદાન પૂરું પાડશે એવું એટલા માટે વીવાયોની સમગ્ર ટીમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને અભિનંદન પણ.